હવે આપણે પ્રકરણ 9 માં આગળ જઈ રહ્યા છીએ. આપણે ગઈ વખતે સંકરણ ભણી ગયા, બહુ જ અગત્યનો ટોપિક ભણી ગયા. એમાં યાદ રાખજો કે ભાઈ 3D કક્ષક સંકરણમાં ભાગ લે તો એને આપણે આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા નીચું ભ્રમણ સંકીર્ણ આપણે કહીએ છીએ. અને 4D કક્ષક સંકરણમાં ભાગ લે તો એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ કહીએ છીએ. ઓલરેડી આપણે ઘણા બધા લગભગ 10 ઉદાહરણથી મેં તમને સમજાવેલું. હવે આપણે થોડાક આગળ જઈ રહ્યા છીએ. નવો પ્રશ્ન છે કે ભાઈ સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ગુણધર્મો સમજાવો. તો આ સવર્ગ સંયોજનો જે છે એ સવર્ગ સંયોજનોની ચુંબકીય ચાક માત્રા સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે બંને રીતે મેળવી શકો. પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે મેળવી શકાય, બરાબર છે? ચુંબકીય ચાક માત્રા સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે મેળવી શકાય. તમને બધાને ખબર છે પદાર્થ બે પ્રકારના ચુંબકીય ગુણ ધરાવે છે, અનુચુંબકીય પદાર્થ અને પ્રતિચુંબકીય પદાર્થ. ઓલરેડી અહીંયા આપણે ભણી ગયા હતા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય પદાર્થ કહેવાય. એટલે ધાતુ આયનના સંક્રાંતિ ધાતુ આયન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેને અનુચુંબકીય કહીશું, અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો એને પ્રતિચુંબકીય. એટલે અહીંયા ધાતુ આયન પાસે બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય ભાઈ? યુગ્મિત હોય, જોડકીમાં હોય તો તેને પ્રતિચુંબકીય કહીશું. સા સિમ્પલ થઈ ગયું. એટલે અનુચુંબકીયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને શું કહીશું ભાઈ? આપણે પ્રતિચુંબકીય. હવે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી ના ધાતુ આયન તત્વોના ધાતુ આયન પાસે ધાતુ આયન તત્વોના ધાતુ આયનની 3D કક્ષકમાં, ચલો 3D કક્ષકમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય, કક્ષકમાં 3 સુધી, અથવા તો આમ લખીએ 3 સુધી કરતા 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તથા એમાં sp3d2 કે d2sp3 સંકરણ હોય, એનો આકાર અષ્ટફલકીય હોય, તો આ 3 ઇલેક્ટ્રોન સુધી બધા આ 3માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી સંક્રાંતિ તત્વોના ધાતુ આયનમાં 3 ઇલેક્ટ્રોન હશે ત્યાં સુધી કેવું બનશે ભાઈ? અયુગ્મિત ઇલેક્ટ્રોન હતી, અનુચુંબકીય બને, બરાબર છે? 3 ઇલેક્ટ્રોન સુધી હોય તો એ શું બને ભાઈ? અનુચુંબકીય બને. દાખલા તરીકે Ti+3 સ્કેન્ડિયમ ટિટેનિયમ, તો આની ઇલેક્ટ્રોન આર્ગન કમ્પ્લીટ, સ્કેન્ડિયમ ટિટેનિયમ નો પરમાણુય ક્રમાંક શું થશે ભાઈ? 22. એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન 3d2 4s2 થાય. હવે Ti+3 કરું
तो त्रण इलेक्ट्रॉन काढ़ी नाखू छु एटले चार मांथी त्रण गया आमां एक रह्यो बराबर छे स्केंडियम टिटेनियम पछी वेनेडियम लो बराबर छे वी प्लस थ्री सी आर प्लस थ्री चलो वी प्लस थ्री तमे लेशो तो एमां डी मां बे इलेक्ट्रॉन रहेशे सी आर प्लस थ्री करशो तो एमां डी मां त्रण इलेक्ट्रॉन रहेशे तो जुओ आ डी मां एक इलेक्ट्रॉन बे इलेक्ट्रॉन त्रण इलेक्ट्रॉन छे बस त्रण इलेक्ट्रॉन हशे त्यां सुधी बधा अनुचुंबकीय बनशे बधामां एसपी थ्री डी टू का तो डी टू एसपी थ्री संकरण थशे અને સંકરણ હોવાથી તે અષ્ટફલકીય આકાર ધરાવશે પણ કે સાહેબ ત્રણ કરતા ઇલેક્ટ્રોન જો વધે તો તકલીફ થાય છે તો શું થાય છે કે ભાઈ લિગેન્ડ કેવા જોડાયેલા છે પ્રબળ લિગેન્ડ જોડાયેલા છે કે નિર્બળ લિગેન્ડ જોડાયેલા છે એ પ્રમાણે એ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય બને એટલે જો 3D માં त्रण करता वधु इलेक्ट्रॉन होय बरोबर छे ए अष्टफलकीय रचना धरावता होय होय तो ए अनुचुंबकीय बनशे के प्रतिचुंबकीय बनशे एनी आपणे वात करीए दाखला तरीके Cr प्लस टू चलो जोजो Cr प्लस टू नी इलेक्ट्रॉन आम थाय એક્ચ્યુઅલી Cr ની 3d 5 4s1 થાય અને પ્લસ 2 એટલે બે ઇલેક્ટ્રોન કાઢવા છે 5 ને 6 માંથી બે કાઢીએ તો 3d 4 રહેશે એટલે d માં શું કર્યું ભાઈ આપણે કીધું ને 3 સુધી હોય તો વાંધો નથી પણ ચોથો ઇલેક્ટ્રોન 3 કરતા વધુ હોય તો 3d 4 ચલો તમને બધાને ખબર છે d કક્ષક કેટલી 5 હોય d 4 બરાબર છે d 4 માં આપણે ઇલેક્ટ્રોન શું કરવાના છે ભાઈ જો d2sp3 સંકરણ તમારું ફિક્સ છે આપણે અહીં લખીને અષ્ટફલકીય રચના ધરાવતા d2sp3 સંકરણ હોય તો ચલો d2sp3 સંકરણમાં આ બે d કક્ષક તો આવશે નહીં એટલે ચાર ઇલેક્ટ્રોન કીધે ભરીશું આ ત્રણ કક્ષકમાં અહીંયાથી આ d2sp3 સંકરણ માટે જવાનું તો ચાર ઇલેક્ટ્રોન કીધે ભરશું આ ત્રણ કક્ષકમાં 1 2 3 चलो जो Mn प्लस टू लो Mn प्लस टू ले शो तो 3d5 4s0 एमा पांच इलेक्ट्रॉन भरवाना छे चलो 2d कक्षक तो d2sp3 संकरण થઈ ગયા એટલે પાંચ ઇલેક્ટ્રોન આ ત્રણ કક્ષકમાં ભરવાના છે 1 2 3 4 5 અજુ લઈએ બરોબર છે Fe प्लस टू Fe प्लस टू नी इलेक्ट्रॉन आर्गन कम्प्लीट 3d6 4s0 चलो फरीथी d कक्षक 5 होय एमांथी आ d2sp3 संकरण કરી એટલે છેલ્લી બે કક્ષક તો આપણે લેતા નથી કારણ કે એમાં ઇલેક્ટ્રોન કોને ભરાય લિગેન્ડ ના ભરાવાના છે ચોકડી જે છે લિગેન્ડ ના ઇલેક્ટ્રોન છે એટલે આ d2sp3 સંકરણ હોય 6 ઇલેક્ટ્રોન ભરવા છે તો 6 6 1 2 3 4 5 6 બોલો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે ચલો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 છે બોલો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે બોલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય બોલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય અહીંયા બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે જુઓ માટે પ્રતિચુંબકીય 3d કક્ષક ને આ 3d કક્ષક છે 3d કક્ષક ને બધા જ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત છે બે બે જોડકી માં છે તો પ્રતિચુંબકીય બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે પ્રતિચુંબકીય કહેવાય ખ્યાલ આવે છે બધાને ચલો અજુ આપણે આગળ ભી ભણી ગયા FeCN6 3 FeH2 6 3 સંકીર્ણમાં જોઈએ આપણે બરોબર છે અનુચુંબકીય પ્રતિચુંબકીય બરાબર છે એ બંને કેવા હતા FeH2O6 બરાબર જોજો FeH2O6 3 આમાં આપણે સંકરણ ભણી ગયા કયું સંકરણ હતું sp3d2 હતું અને FeCN6 3 માં
d2sp3 સંકરણ હતું, બરાબર છે? આને આપણે 3d કક્ષક સંકરણમાં ભાગ લે છે, બરાબર છે? એટલે આને આંતરિક કક્ષકીય સંકીર્ણ એવું નામ આપેલું. અને આની અંદર કઈ કક્ષક, એક મિનિટ, આ યુગ્મિત ઇલેક્ટ્રોન ચેક કરી નાખી, ઓ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ચાલો. એટલે Fe(H2O6+3) માં કયું સંકરણ થાય? sp3d2 સંકરણ થાય, બરાબર છે? એટલે એમાં 12ની 4d કક્ષક સંકરણમાં ભાગ લે છે, એટલે આને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહીશું. અને આમાં d2sp3 સંકરણ થાય છે, ફરીથી આમાં 12ની d કક્ષક ભાગ લે છે, એટલે આને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહીશું, અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ. અને આમાં અંદરની 3d કક્ષક સંકરણમાં ભાગ લે છે, એટલે આને આંતરિક કક્ષકીય સંકીર્ણ કહીશું, બરાબર? આંતરિક કક્ષકીય સંકીર્ણ કહીશું, બરાબર છે ભાઈ? આવું જ CO(OX)-3 એ પ્રતિચુંબકીય છે. એ કેવા છે ભાઈ? પ્રતિચુંબકીય છે. જે ઓલરેડી આપણે ગઈ વખતે જે બધા ઉદાહરણ જોઈ ગયા 10-12, એની અંદર તમે એ રીતે તમે સમજાવી શકો છો, બરાબર છે? પછી એક અપવાદ યાદ રાખો કે ભાઈ MnCn6-3 એક અપવાદ યાદ રાખજો ભાઈ ખાસ. જો આમાં એકચ્યુઅલી Mn નો ઓક્સિડેશન એક +3 થાય. હવે +3 કરશો તો 3d Mn નું ઇલેક્ટ્રોન શું છે? 3d5 4s2 છે. હવે +3 કરો એટલે 4s માંથી 2 જશે અને 3d માંથી 1 જશે. ટોટલ 3 ઇલેક્ટ્રોન જાય તો 3d4 4s0 થાય. હવે Cn પ્રબળ લિગેન્ડ છે, જુઓ આ d કક્ષક 5 લખી દઉં છું, બરાબર છે? હવે 4 ઇલેક્ટ્રોન ભરવાના છે કેવી રીતે? તો કે ભાઈ એમાં d2sp3 સંકરણ તો છે જ, પણ 4 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરીશ? આ 3 કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે, તો પહેલામાં 2 આવશે અને બીજા 2 માં 1-1 આવશે. આ એક અપવાદ યાદ રાખજો. એકચ્યુઅલી Cn પ્રબળ લિગેન્ડ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થઈ જાય? યુગ્મિત થઈ જાય તો પ્રતિચુંબકીય થઈ જાય. પણ હકીકતમાં પ્રાયોગિક રીતે આ સાબિત થયો છે કે આ કેવો છે ભાઈ? અનુચુંબકીય છે. આ અનુચુંબકીય છે, બરાબર છે? અહીં n બરાબર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે એની ચુંબકીય ચાર્જ માત્ર 2.83 bm થાય. બરાબર, અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હોવાથી ચુંબકીય ચાર્જ માત્ર કેટલી થશે ભાઈ? 2.83 bm થશે, બરાબર છે? એટલે તમને આ બી ખબર છે, પ્રબળ લિગેન્ડ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થઈ જાય? યુગ્મિત થાય. અહીંયા Cn પ્રબળ લિગેન્ડ છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે, એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 જ રહેશે, બરાબર? એટલે એની ચુંબકીય ચાર્જ માત્ર 1.73 થશે. અહીંયા H2O નિર્બળ લિગેન્ડ છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થશે નહીં, માટે એમાં ચુંબકીય ચાર્જ માત્ર વધુ રહેશે. એટલે આ બી કેવો છે ભાઈ? અનુચુંબકીય છે. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 રહેશે, બરાબર છે? અને આમાં Cn માં પ્રબળ લિગેન્ડ હોવાથી આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 1 થશે. 5 માંથી 2 અને 1, બરાબર છે? 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચલો આવો જ પ્રશ્ન તમે MnBr4-2 માટે પણ કહી શકો. જોજો MnBr4-2 મને કહો પહેલા, આ Mn4 પ્રકારનું સંકીર્ણ છે, લિગેની સંખ્યા 4 છે. લિગેની સંખ્યા 4 હોવાથી એની 2 રચનાઓ, કાં તો સમચતુષ્ફલકીય હોય, બરાબર છે? 2 પ્રકારની રચના તમને જોવા મળે, સમચતુષ્ફલકીય હોય કાં તો સમતલીય ચોરસ હોય. હવે જુઓ આમાં Mn નો ઓક્સિડેશન એક +2 થાય. ચલો +2 કરશો તો 3d5 4s0. ચલો d કક્ષક 5 છે,
चलो कितना इलेक्ट्रॉन भरवाना है, पांच एस कक्षक आ त्रण को पी कक्षक। चलो बीआर निर्बल लिगेंड छे એટલે પાંચ ઇલેક્ટ્રોન બધામાં એક એક આવશે અંતે એક 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 બોલો પાંચે પાંચ ઇલેક્ટ્રોન ભરી ગયા બોલો કેરી કક્ષક ખાલી દેખાણી s થી કયું સંકરણ થઈ ગયું sp3 અને સંકરણ sp3 હોય તો આકાર કેવો થાય સમચતુષ્કમાં કહે છે એટલે ml4 છે બરોબર છે લિગેન્ડ નિર્બળ છે માટે એમાં કયું સંકરણ થયું sp3 સંકરણ થશે અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 થશે માટે ચુંબકીય ચાર્જ માત્રા 5.90 bm થશે તો બરાબર યાદ રાખો દોસ્તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અનુચુંબકીય બને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એ પ્રતિચુંબકીય બને 3d કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તેને આંતરિક કક્ષકીય સંકીર્ણ અથવા તો નીચું ભ્રમણ સંકીર્ણ કહીશું અને 4d કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તેને બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા ઊંચું ભ્રમણ સંકીર્ણ કહીશું આપણે આ બધા ઉદાહરણ ઓલરેડી જોઈ ગયા એટલે ત્રણ ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી વાંધો નથી અનુચુંબકીય જ બને પણ ત્રણ કરતા વધુ ઇલેક્ટ્રોન જો 3d કક્ષકમાં ભરાય તો એ અનુચુંબકીય પણ હોઈ શકે પ્રતિચુંબકીય પણ હોઈ શકે બરાબર યાદ રાખવાનું પ્રબળ લિગેન્ડ જોડાયેલો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારે યુગ્મિત કરી દેવાના બરાબર છે અને નિર્બળ લિગેન્ડ જોડાયેલા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં એમના એમ રાખવાના બરાબર છે અને પછી જોવાનું કે ઇલેક્ટ્રોન યુગ્મિત છે કે અયુગ્મિત ઓકે દોસ્તો ચલો થોડાક આગળ જઈ રહ્યા છે આપણે આપણે સવર્ગ સંયોજન સિદ્ધાંત સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરી બરાબર સંયોજકતા બંધન સિદ્ધાંત નિમ મર્યાદાઓ બરાબર છે સવર્ગ સિદ્ધાંત સવર્ગ અથવા તો સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ હવે આ સિદ્ધાંતની મદદથી તમે સવર્ગ સંયોજન વિશે કઈ વસ્તુ જાણી શકો છો તો કે ભઈ આ સંયોજકતા બંધન સિદ્ધાંતથી સવર્ગ સંયોજનોની બનાવટો કે ભઈ સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે બરાબર છે સવર્ગ સ્પીસી જે ચોરસ બોક્સ કે છે ચોરસ બોક્સની બહાર કેટલા પ્રતિ આયનો રહેશે બરાબર છે એટલે એની બનાવટ છે એની રચના છે અને ચુંબકીય ગુણ કયા પ્રકારની રચના બનશે અષ્ટફલકી હશે કે સમચતુષ્ફલકી હશે કે સમતલીય ચોરસ હશે અનુચુંબકીય હશે કે પ્રતિચુંબકીય હશે ચુંબકીય ગુણ સમજાવી શકે છે પર આ સંયોજકતા બંધન સિદ્ધાંતથી સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનોની તમે બનાવટ છે એની રચના છે એના ચુંબકીય ગુણધર્મો તમે સમજાવી શકો છો તેમ છતાં એ કેટલીક વસ્તુ સમજાવવામાં નિષ્ફળ ગયો એની કેટલીક મર્યાદાઓ છે એની નાની નાની પાંચ છ મર્યાદાઓ છે સા સિમ્પલ છે પહેલા પહેલી મર્યાદા છે કે તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે એમાં ધારણાઓ હમણાં જ આપણે લખ્યું કે ભઈ MnCn6-3 જે છે એમાં હકીકતમાં Cn પ્રબળ લિગેન્ડ હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થવા જોઈએ પણ 4માંથી 2 ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે બાકીના 2 અયુગ્મિત ને અયુગ્મિત રહે છે એટલે આમાં કેટલીક ધારણાઓનો સમાવેશ થાય છે પછી જે તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક રીતે અર્થઘટન ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી પછી સવર્ગ સંયોજનો કયો રંગ બતાવે છે અથવા તો સવર્ગ સંયોજનો શા માટે રંગ બતાવે છે
આપણે આતી વખતે પ્રશ્ન ગણીશું આમાં કે ભઈ સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો જુદા જુદા રંગ બતાવે છે તો એ સવર્ગ સંયોજનો શા માટે રંગ બતાવે છે એ પણ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી પછી સંકીર્ણ સંયોજનો શા માટે સ્થાયી બને છે ઉષ્મા ગતિકીય રીતે એમની સ્થિરતા કેમ વધે છે એ પણ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી પછી ચાર સવર્ગાક વાળા સંયોજન હોય તો એમાં સમતલીય સમચોરસ અથવા સમચતુષ્ફલકીય રચના કેમ થાય છે એ પણ સમજાવી શકતો નથી અને પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ સમજાવી શકતો નથી બરાબર છે તો સાવ સિમ્પલ છે ફરીથી પહેલું આમાં કેટલીક ધારણાઓ પર રચાયેલો છે જથ્થાત્મક ચુંબકીય ગુણધર્મનો જથ્થાત્મક માહિતી આપતો નથી બરાબર છે પછી સંકીર્ણ સંયોજનો રંગીન કેમ છે એ સમજાવી શકતો નથી તેઓ ઉષ્મા ગતિકીય રીતે સ્થાયી કેમ છે એ પણ સમજાવી શકતો નથી બરાબર છે પછી ML4 ચાર સવર્ગાક ધરાવતા સંયોજનોમાં કયો આકાર આવશે સમતલીય સમચોરસ આવશે કે સમચતુષ્ફલકીય એ પણ સમજાવી શકતો નથી અને પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પણ એ સમજાવી શકતો નથી ક્લિયર દોસ્તો તો નાના નાના એના 6 મુદ્દા હતા જે તમારા પાઠ્યપુસ્તકમાં લખેલા છે હવે અગત્યની થિયરી આપણે સંયોજકતા બંધન સિદ્ધાંત ભણી ગયા એની મર્યાદાઓ જોઈએ આજે આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત IMP ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT પણ કહેવાય બરાબર છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત બરાબર છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ચલો આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે સ્થિર વિદ્યુતીય નમૂનો છે જેમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે પારસ્પરિક બંધ હોય છે એમ એટલે ધાતુ આયન અને L એટલે લિગેન્ડ વચ્ચે પારસ્પરિક આકર્ષણથી એમની વચ્ચે બંધ બનેલો હોય છે બરાબર છે ભાઈ તો એક તો સ્થિર વિદ્યુતીય નમૂનો છે અને એમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે પારસ્પરિક બંધનથી બંધ બનેલો હોય છે હવે લિગેન્ડ જે છે એ લિગેન્ડ માં જે ઋણ આયન હોય કાં તો તટસ્થ અણુ હોય તો લિગેન્ડને ઋણ આયનના કિસ્સામાં પોઈન્ટ ભાર શું કહેશું ભાઈ પોઈન્ટ ભાર અથવા બિંદુ ભાર તરીકે પોઈન્ટ એટલે બિંદુ ભાર અને લિગેન્ડ જો તટસ્થ હોય તટસ્થ કિસ્સામાં દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે તટસ્થ કિસ્સામાં દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે સમજો બરાબર એટલે પહેલા તો સ્થિર વિદ્યુતીય નમૂનો છે એમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે પારસ્પરિક આકર્ષણ હોય છે અથવા તો બંધન હોય છે લિગેન્ડ ઋણ આયન તરીકે લિગેન્ડ ઋણ આયનના કિસ્સામાં બિંદુ ભાર તરીકે અને તટસ્થ કિસ્સામાં દ્વિધ્રુવ તરીકે આપણે લિગેન્ડને ગણીએ છીએ હવે આ એમ ધાતુ આયન છે જોજો આ એમ ધાતુ છે હવે એની આજુબાજુ ઋણ વિદ્યુતીય ક્ષેત્ર ઉદ્ભવે બરાબર છે આ એમ ધાતુ છે ધાતુ આયન છે બરાબર છે એ ધાતુ આયનમાં તમને બધાને ખબર છે 3D કક્ષક હોય આપણે સંક્રાંતિ ધાતુ આયનની વાત કરવી હોય તો બધામાં 3D કક્ષક હોય એ બધી D કક્ષકની શક્તિ કેવી હોય ભાઈ સરખી હોય એની સાથે જ્યારે લિગેન્ડ જોડાય 6 લિગેન્ડ જોડાય
બંધથી આપણે કીધું પારસ્પરિક આકર્ષણ બળથી લિગેન્ડ જોડાય છે. હવે બરાબર યાદ રાખજો, સપોઝ કે આપણે આ કોઈ પણ એમ એટલે ધાતુ આયન છે, એ ધાતુ આયન એકલો હોય કે એની આજુબાજુ આવું ઋણ વિદ્યુતીય ક્ષેત્ર હોય ત્યારે એની પાંચ ડી કક્ષક ધાતુ આયનની પાંચ ડી કક્ષકો સમશક્તિક હોય છે. એટલે એની શક્તિ કેવી હોય છે ભાઈ? સમાન હોય છે. ધાતુ પરમાણુ લો અથવા ધાતુ આયન લો, એ ધાતુ આયનની આજુબાજુ ઋણ વિદ્યુતીય ક્ષેત્ર ઉદ્ભવે, છતાં પણ એના એની પાંચે ડી કક્ષકોની શક્તિ સરખી હોય છે. પણ આવા ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે ત્યારે આ પાંચે ડી કક્ષકની શક્તિમાં ફરક પડે છે, ફેરફાર થાય છે. પરંતુ ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય ત્યારે પાંચે ડી કક્ષકો ની શક્તિમાં ફેરફાર થાય છે, જેને ડી કક્ષકોનું વિપાટન વિપાટન અથવા વિભાજન કહીશું. બરોબર છે? જેને શું કહીશું ભાઈ? ડી કક્ષકોનું વિપાટન. બરાબર સમજજો, પહેલા એકલો પરમાણુ અથવા એકલો ધાતુ આયન હતો ત્યારે એ ધાતુ આયન કે પરમાણુ, બરાબર, ધાતુ આયન કે ધાતુ પરમાણુ ની ડી કક્ષક ની શક્તિ, પાંચે ડી કક્ષક ની શક્તિ કેવી હતી ભાઈ? સરખી હતી. પણ જ્યારે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય છે ત્યારે પાંચે ડી કક્ષકોની શક્તિમાં ફેરફાર થાય છે, એટલે કે એમાં વિપાટન થાય છે. જે પાંચ ડી કક્ષકો જે છે એની શક્તિમાં ફેરફાર થાય, કેટલીક ડી કક્ષકોની શક્તિ વધે છે, કેટલીક ડી કક્ષકોની શક્તિ ઘટે છે. બરાબર છે? તો આપણે બે પ્રકારની સ્ફટિક રચના જોવાની છે, એટલે ડી કક્ષકોનું અષ્ટફલકમાં, ડી કક્ષકોનું અષ્ટફલકીય, ડી કક્ષકોનું અષ્ટફલકીય સંકીર્ણમાં વિપાટન. અથવા બીજી રીતે કેવું હતું, અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રીય વિભાજન, અથવા અષ્ટફલકીય સંકીર્ણ, બરાબર છે, જેમાં બે પ્રકારના સંકરણો હોય છે, અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રીય વિપાટન, અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રીય વિપાટન. બરાબર સમજો, બહુ મજાનું છે. એટલે એક અષ્ટફલકીય આવશે અને બીજું સમચતુષ્ફલકીય આવશે. બરાબર, સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રીય વિપાટન. ચલો શરૂઆત કરીએ. ઉર્જા, ઉર્જાનો મેં ક્રમ બતાવ્યો છે. જોજો, અહીંયા હું પાંચ ડી કક્ષક લઉં છું, સમશક્તિક ડી કક્ષકો, એટલે પાંચ કક્ષકો છે જેની શક્તિ સરખી છે. સમજો બરાબર. હવે ફરીથી આ પાંચ કક્ષકો બતાવું છું, પાંચ કક્ષકો છે જેની શક્તિ સરખી છે.
હવે જ્યારે એની સાથે કોઈ લિગેન્ડ જોડાશે ત્યારે એની શક્તિમાં શું થઈ જશે ભાઈ ફેરફાર થશે એની શક્તિમાં શું થવાનું છે ભાઈ ફેરફાર થવાનું છે બરોબર છે આ રીતે પાંચ જે કક્ષકો હતી બરોબર છે એમાંથી ઉપર બે આવશે અને નીચે ત્રણ આવશે બરોબર છે અને બેરી સેન્ટર કહેશું વચ્ચેનું બેરી સેન્ટર સમજો બરોબર તો આ પાંચ ડી કક્ષક હતી કઈ પાંચ ડી કક્ષક હતી ડી એક્સ વાય ડી વાય ઝેડ dzx dx square minus y square અને dz square આ પાંચ કક્ષકોની શક્તિ સરખી હતી પણ જ્યારે એની સાથે આવો કોઈ લિગેન્ડ જોડાયો ત્યારે પાંચે d કક્ષકની શક્તિમાં ફેરફાર થઈ ગયો કેટલીક d કક્ષકની શક્તિ ઘટી કેટલીક d કક્ષકની શક્તિ વધી આ બે ની વધી આ ત્રણ ની ઘટી ત્રણ કઈ ત્રણ તો બરાબર સમજો આ dxy dyz dzx કક્ષકો સમજો કક્ષકો અક્ષોની વચ્ચે હોવાથી આ ત્રણ કક્ષકો અક્ષોની વચ્ચે આવેલી હોવાથી ધાતુના d કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે અપાકર્ષણ ઓછું લાગે આકર્ષણ વધુ લાગે શક્તિ ઘટે આ ત્રણ ઓછી શક્તિ વાળીને આપણે શું કહીશું ભાઈ ટી ટુ જી સમજો આ કે આવે છે આ ત્રણ કક્ષકો અક્ષોની વચ્ચે હોવાથી એમની વચ્ચે અપાકર્ષણ કોની વચ્ચે અપાકર્ષણ ભાઈ એ ડી કક્ષક ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય છે આકર્ષણ વધુ થાય છે એટલે આમની શક્તિ ઓછી હોય છે જ્યારે આ બે કક્ષકો જે છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર જે કક્ષકો જે છે એ અક્ષો ઉપર છે અક્ષો ઉપર હોવાથી ધાતુને ડી કક્ષકના ઇલેક્ટ્રોન ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ હોય છે બરાબર છે આકર્ષણ ઓછું હોય છે આથી એમની શક્તિ વધુ હોય છે આ વધુ શક્તિ ધરાવતી કક્ષકોને આપણે ઈજી કહીશું યાદ રાખજો ત્રણ ટી ટુ જી હોય અને બે ઈજી હોય આ બેરી સેન્ટર છે બરાબર છે હવે આજે અષ્ટફલકમાં જે વિભાજન થયું ડી કક્ષકોનું વિભાજન થવા માટે જે ઊર્જા જોઈએ બરાબર છે વિભાજન કરવા માટે જે ઊર્જા જોઈએ જેને સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા કહીશું આટલો ભાગ ડેલ્ટા ઓ અને શું કહેશું ભાઈ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા શું કહેશું ભાઈ ફરીથી સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા ઊર્જા બરાબર હવે જોજો આ બેની શક્તિ વધી આ ત્રણ કક્ષકોની શક્તિ ઘટી તો કે સાહેબ કેટલી શક્તિ આ બે ની શક્તિ આ પાંચ ડી કક્ષકોની શક્તિ કરતા કેટલી વધી અથવા તો આની કેટલી ઘટી તો સા સિમ્પલ છે બે ની વધી છે કોની સાપેક્ષમાં પાંચ ની સાપેક્ષમાં બે ની વધી છે એટલે 2/5 ડેલ્ટા ઓ જેટલી શક્તિ આ બે ની વધશે અને આ ત્રણ ની 3/5 ડેલ્ટા ઓ જેટલી શું થશે બે ની શક્તિ ઘટશે બરાબર સમજજો બરાબર છે આપણે બે રીતે વિભાજન કરવાનું છે બરાબર છે બે રીતે વિભાજન કરવાનું છે અહીંયા
शक्ति ऊंची दिखातू नहीं रही बराबर समझे ले अष्ट फलक में अने समचतुष फलक में डिफरेंट जे जो आमा नमा फरक सूचे खाली एक तमने पहला कह दो जो फरी दिए आनी आज आऊजा आ पांच डी कक्षको जेनी शक्ति सरखी जे बर आ पांच डी कक्षको जेनी शक्ति सरखी जे एनी साथे जारे लिगेंड जुड़ा से त्यारे शू थसे भाई અમુકની શક્તિ વધશે અમુક ડી કક્ષકની શક્તિ ઘટશે આના કરતા વિરુદ્ધ છે અષ્ટફલક કરતા સમચતુષ્ફલકમાં તદ્દન ઊંધું છે અહીંયા જેમ 2 ની શક્તિ વધી 3 ની ઘટી ને એના કરતા ઊંધું અહીંયા 3 ની 3 કક્ષકોની શક્તિ વધશે અને 2 ની ઘટશે 2 ને હંમેશા ઈજી કહેવાય 3 ને T2G કહેવાય 2 કક્ષકોને હંમેશા ઈજી કહીશું અને ત્રણ કક્ષકોને હંમેશા T2G કહીશું બરાબર છે અહીંયા જેમ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા ડેલ્ટા ઓ છે એમ અહીંયા ડેલ્ટા T છે આ બેરી સેન્ટર છે આ ત્રણની શક્તિ કેટલી વધશે તો 3/5 ડેલ્ટા T અને આ બેની કેટલી ઘટશે 2/5 ડેલ્ટા T જેટલી ઘટશે એટલે આના કરતા તદ્દન શું થયું ઊંધું છે અહીંયા 2 ની વધે છે 3 ની ઘટે છે અહીંયા 2 ની ઘટે છે 3 ની શક્તિ વધે છે બરાબર છે ક્લિયર ભાઈ તો નીચે ઈજી છે ને ઉપર T2G છે હવે ડેલ્ટા T 4/9 ડેલ્ટા O છે ડેલ્ટા T અને ડેલ્ટા O વચ્ચેનો સંબંધ છે डेल्टा टी आ छे डेल्टा ओ आ छे बरोबर छे અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મન બહુ ઓછું થાય છે એટલે અહીંયા મોટા ભાગે ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ જોવા મળે છે ઊંચા ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણમાં આ પ્રકારનું વી પાટણ તમને જોવા મળે છે क्लियर दोस्तों तो बराबर जो जो फरी थी डिटेल में आपने फरी थी एक बार जो लिए झड़प थी स्फटिक क्षेत्रवाद ए स्थिर विद्युतीय नमूनो छे एमा धातु आयन ने लिगेंड वच्चे पारस्परिक आकर्षण थी बंद बनेला होय छे लिगेंड माटे ऋण आयन ना किस्सा में बिंदु भार बराबर छे बिंदु भार अने तटस्थ लिगेंड ना किस्सा में द्विध्रुव तरीके लिगेंड ने गणवामां आवे छे कोई पण स्वतंत्र संक्रांति परमाणु लो के धातु आयन लो एमां रहेली पांचे डी कक्षकोनी शक्ति सरखी होय पण ज्यारे एनी साथे एक धातु परमाणु के धातु आयन साथे ज्यारे लिगेंड जोड़ाशे त्यारे पांचे डी कक्षकोनी शक्ति सरखी रहेशे नहीं ए शक्ति शुं थई जशे भाई बदलाई जशे बराबर छे पांचे डी कक्षकोनी शक्तिमां फेरफार थशे जेने आपणे डी कक्षकोनुं विपाटन कहीशुं डी कक्षकोनुं विपाटन बे रीते थाय एक अष्टफलकीय संकीर्णमां अने बीजुं समचतुष्फलकीय संकीर्णमां અષ્ટફલકીય સંકીર્ણમાં આ 5 ડી કક્ષકોની શક્તિ સરખી હતી પણ જ્યારે એની સાથે લિગેન્ડ જોડાય છે ત્યારે 5માંથી 3 ની શક્તિ ઘટે છે જેને T2G કહીશું અને 2 ડી કક્ષકોની શક્તિ વધે છે જેને EG કહીશું કોઈ કહે છે આની કેમ શક્તિ ઘટી તો કે ભાઈ આ 3 જે ડી કક્ષકો જે છે DXY DYZ અને DZX આ જે 3 કક્ષકો જે છે એ અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હોવાથી ધાતુની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રો વચ્ચે અપાકર્ષણ ઓછું થાય છે આથી એની શક્તિ ઘટે છે જ્યારે આ DX²-Y² અને DZ² કક્ષકો અક્ષો ઉપર હોવાથી એમાં અપાકર્ષણ ધાતુના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રો વચ્ચે અપાકર્ષણ વધુ થવાથી એની શક્તિ વધે છે આ બે ડી કક્ષકોની શક્તિ 2/5 ડેલ્ટા ઓ જેટલી વધશે આ 3 T2G ની શક્તિ 3/5 ડેલ્ટા ઓ જેટલી ઘટશે
અને સમચતુષ્ફલક કે સંકીર્ણમાં આના કરતાં તદ્દન ઊંધું છે. તમે જોઈ શકો છો અહીંયા 2 ની શક્તિ વધારે 3 ની ઓછી છે, અહીંયા 2 ની ઓછી છે 3 ની વધારે છે. આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા ડેલ્ટા ઓ છે, અહીંયા સ્ફટિક વિભાજન ઊર્જા ડેલ્ટા ટી છે. ટી એટલે ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલક અને ઓ એટલે ઓક્ટાહેડ્રલ અષ્ટફલક છે. બંને વચ્ચેનો સંબંધ આવો છે. બળજે આ સમચતુષ્ફલકીય સંકીર્ણ મોટા ભાગે ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણમાં આ પ્રકારનું વિપાટન જોવા મળે છે. હવે થોડાક આમાં આગળ જઈએ છે, આમાં આમાં બરાબર સમજજો, એટલા માટે મેં અહીંયા થોડોક મેં ભાગ બની દીધો. હવે બરાબર જોજો, આપણે શું કરીશું, ત્રણ ઇલેક્ટ્રોન હોય, આપણે અષ્ટફલકની જ વાત ચાલી રહી છે, બરાબર છે, અષ્ટફલક સંકીર્ણ માટે અષ્ટફલકીય સંકીર્ણ માટે ત્રણ ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી. બોલો ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે, નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં હુંડના નિયમ પ્રમાણે આઉટભાવના સિદ્ધાંત મુજબ સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં ભરાશે આઉટભાવના સિદ્ધાંત પ્રમાણે. એટલે અષ્ટફલકીય રચનામાં ત્રણ ઇલેક્ટ્રોન સુધી ક્યાં કઈ કક્ષકમાં ભરાશે, T2G માં ભરાશે. આથી એની ઇલેક્ટ્રોન દર T2G 3 Eg 0. T2G માં ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ભરાણા, Eg માં ઇલેક્ટ્રોન ગયો નહીં, ત્રણ ઇલેક્ટ્રોન સુધી કોઈ વાંધો નથી. પણ ચોથો ઇલેક્ટ્રોન કાં તો અહીંયા ભરાય કાં તો અહીંયા ભરાય, બે ચોઈસ છે. ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતાઓ છે, ક્યારે અહીંયા ભરાય ક્યારે અહીંયા ભરાય. એના માટે એક નવી વસ્તુની આપણે વાત કરવાની છે, યુગ્મીકરણ ઊર્જા P. આજે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા ડેલ્ટા ઓ કહેશું, એમ યુગ્મીકરણ ઊર્જા, યુગ્મીકરણ ઊર્જા P ને આપણે ધ્યાનમાં લઈએ છીએ. અવિકે સાહેબ ત્રણ ઇલેક્ટ્રોન તો ફરજિયાત તમારે અહીંયા એક એક ગોઠવાઈ જાય, ચોથો ઇલેક્ટ્રોન જે આવવાનો છે એ કાં તો અહીંયા આવી શકે કાં તો અહીંયા આવી શકે, ક્યારે અહીંયા ભરાય ક્યારે અહીંયા ભરાશે એનો આધાર પી ઉપર એટલે કે યુગ્મીકરણ ઊર્જા ઉપર રહેલો છે. દાખલા તરીકે ડેલ્ટા ઓ લેસ ધેન પી, બરાબર છે, ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય ત્યારે જુઓ, એટલે યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય કેવું રાખ્યું ભાઈ આપણે, વધારે રાખ્યું. તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે, ઉપર જશે, બરાબર છે. તો ઇલેક્ટ્રોન તો શું થશે, T2G માં ત્રણ ઇલેક્ટ્રોન ભરાણા અને ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગયો, EG માં ગયો. ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગયો ભાઈ, EG માં, એટલે એની ઇલેક્ટ્રોન શું થઈ ગઈ, T2G3 Eg1. અને આ પ્રકાર નિર્બળ લિગેન્ડ, આવું તમને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવતા સંકીર્ણમાં જોવા મળે છે. નિર્બળ લિગેન્ડ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થશે નહીં, અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા વધુ રહેવાથી એ ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણમાં જોવા મળે. તમને ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો યાદ રાખો ચોથો ઇલેક્ટ્રોન ઈજી માં જશે, ચોથો ઇલેક્ટ્રોન ઈજી માં જવાથી ઇલેક્ટ્રોન દર T2G3 Eg1 થાય. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર અથવા તો નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ અથવા તો નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણમાં આ પ્રકારની રચના તમને જોવા મળે છે, જેમાં ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ બને છે. પણ જો આથી ઊંધું યુગ્મીકરણ ઊર્જા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે, T2G માં જશે. એટલે ત્રણ તો હતા,
અને ચોથો પણ ત્યાં ગયો T2G EG 0 થઈ ગયું આ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન થરાવતા લિગેન્ડ એટલે કે પ્રબળ લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ એટલે પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણમાં જોવા મળે છે જેમાં નીચું ભ્રમણ સંકીર્ણ હોય કારણ કે ઇલેક્ટ્રોન સોરી લિગેન્ડ પ્રબળ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થઈ જાય યુગ્મિત થઈ જાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી હોય તો નીચું ભ્રમણ સંકીર્ણ જોવા મળે એટલે એક વસ્તુ યાદ રાખજો દોસ્તો કે જેમાં નિર્બળ લિગેન્ડ હશે નિર્બળ લિગેન્ડ હશે એમાં ચોથો ઇલેક્ટ્રોન ઈજી માં જશે પરિણામે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે પરિણામે ઊંચું ભ્રમણ સંકીર્ણ બને પણ જો p ની વેલ્યુ નાની હશે બરાબર યુગ્મિકરો ઊર્જા ઓછી હશે તો ચોથો ઇલેક્ટ્રોન t2g માં જશે પ્રબળ લિગેન્ડ ધરાવતા સંયોજનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા ઓછી હોવાથી તેઓ નીચું ભ્રમણ સંકીર્ણ બને એટલે કે નીચા ભ્રમણ અથવા તો ઓછી ચુંબકીય ચાક માત્રા ધરાવતા સંકીર્ણ સંયોજનો બને છે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ દર્શાવતી શ્રેણીને આપણે સ્પેક્ટ્રો રાસાયણિક શ્રેણી કહીશું સ્પેક્ટ્રો રાસાયણિક શ્રેણી અથવા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી શ્રેણી કહીશું લિગેનની પ્રબળતા દર્શાવતા હવે છે લિગેનની પ્રબળતા દર્શાવતા શ્રેણીને દાખલા તરીકે I માઇનસ છે BR માઇનસ છે આ રીતે HCN માઇનસ છે ઘણા બધા છે બરાબર H2O છે બરાબર છે NH3 છે CN છે CO છે વગેરે વગેરે તો આ જે શ્રેણી જે છે ને આપણે સ્પેક્ટ્રો કેમિકલ શ્રેણી તરીકે ઓળખીશું એટલે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એ હકીકતમાં લિગેનની પ્રબળતા દર્શાવતી શ્રેણી છે એટલે આ નિર્બળ લિગેન્ડ છે પછી તમે આમ જાઓ છો એમ પ્રબળ લિગેન્ડ છે આ બધા તટસ્થ લિગેન્ડ છે પછી આ બધા જે છેલ્લે જે છે એ બધા કેવા છે ભાઈ પ્રબળ લિગેન્ડ છે આ બધા પ્રબળ લિગેન્ડ છે આ નિર્બળ લિગેન્ડ છે એટલે એક જ વાક્ય યાદ રાખજો દોસ્તો પ્રબળ લિગેન્ડ હોય ધાતુ આયન સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય બરાબર છે ચુંબકીય ચાક માત્રા ઓછી મળે એટલે નીચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ મળે એમાં ચોથો ઇલેક્ટ્રોન T2G માં ફરી જાય પણ જો નિર્બળ લિગેન્ડ જોડાયેલા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય નહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા વધારે રહે માટે ઊંચું ભ્રમણ સંકીર્ણ અથવા ઊંચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ જોવા મળે અને એમાં ચોથો ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા ધરાવતા ઈજીમાં જાય ક્લિયર દોસ્તો તો આ સ્ફટિક ક્ષેત્રવાદની આપણે ચર્ચા કરી બરાબર છે હજુ આની ઉપરથી સારા નાના નાના પ્રશ્નો આપણે થોડાક લઈ લઈએ ચોપડીના સ્વાધ્યાયમાં પૂછેલા છે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે પ્રશ્ન આપણો છે સ્ફટિક ક્ષેત્ર વાદને આધારે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે શક્તિ સ્તર વિપાટન દર્શાવો પહેલામાં પહેલું આપણે ઉદાહરણ લઈએ છે કે COF6 માઇનસ થી ચલો પહેલા પહેલા બોલો આમાં Mn6 છે સવર્ગાત 6 છે 6 લિગેન્ડ છે એટલે આની રચના અષ્ટફલકીય થશે ચલો અષ્ટફલકીયમાં હમણાં જ આપણે CFP સિદ્ધાંત જોઈ ગયા સ્ફટિક ક્ષેત્રવાદ બોલો અષ્ટફલકીયમાં શું હોય છે ભાઈ
पांच कक्षकों होय तो एमांथी बेनी शक्ति वधे त्रणनी घटे त्रणने टी टू जी कीधा छे अने बेनी वधे अने ईजी कीधेलू छे। चलो आमां सीओ नो ऑक्सीडेशन आ सीओ नो परमाणु क्रमांक शुं थशे 27 आर्गन कम्प्लीट 3D7 4S2 आर्गन कम्प्लीट 3D7 4S2 થશે। હવે આમાં CO નો ઓક્સિડેશન આ +3 થાય આ F નો -1 -6 પેલી બાજુ જે +6 બરાબર છે એટલે 6 માંથી 3 ગયા 3 રહે એટલે 7 ને 2 9 માંથી 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે આ 4S માંથી 2 ગયા અને અહીંયાથી 1 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન રહે। હવે આની જેમ મારે વાત કરવાની છે ચલો જો આ D કક્ષક કેટલી ભાઈ 5 अपने तो खबर पड़ी गई कि नीचे कितनी कक्षको छे भाई 3 ने ऊपर 2 3 ने T2G કહીશુ 2 ને EG કહીશુ આપણે બરોબર। ચલ 6 ઇલેક્ટ્રોન ભરવાના છે કે દે ભરીશું પહેલા બધામાં કાયદેસર એક ભરી ગયા અને આ 6 થઈ ગયા 6 ઇલેક્ટ્રોન ઓકે। હવે કે દે ભરીશું ભાઈ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન અને યુગ્મિત ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે તો કેવી રીતે ભરીશું જો અહીંયા આ રીતે ભરાશે અને અહીંયા આ રીતે જશે બરાબર છે। F નિર્બળ લિગેન્ડ છે બરાબર સમજજો F નિર્બળ લિગેન્ડ છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થશે નહીં બરાબર છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે અહીં n બરાબર કેટલા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનમાંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચે છે બાકીના 2 ઉપર ગયા છે બોલો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ન્યુ બરાબર 4.90 બીએમ થાય બરાબર છે। ચુંબકીય ચાકમાં તરા શું થશે ભાઈ 4.90 અથવા તો 4.92 લખો કઈ ફરક નહી પડે અને ઇલેક્ટ્રોન તરા શું થશે T2G4 EG2 ઉપર 2 ઇલેક્ટ્રોન છે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે બરોબર છે ભાઈ એટલે T2G4 EG2 હજુ બીજું એટલે આ F કેવો લિગેન્ડ હતો ભાઈ નિર્બળ લિગેન્ડ હતો બરોબર છે। આ જ પ્રમાણે તમે COH2O COH2O +2 લઈ શકો ઉપરની જેમ જ બરોબર છે ઉપરની જેમ થશે જો CO +2 કરું છું એટલે CO +2 ની ઇલેક્ટ્રોન દશા શું થશે આર્ગન કમ્પ્લીટ 3D7 4S0। ચલો D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે ભાઈ આપણે 7 ઉપર 2 હશે નીચે 3 હશે સમજો બરાબર। ચલો 7 ઇલેક્ટ્રોન ભરવા છે મારે પહેલા કાયદેસર બધામાં 1 1 1 2 3 4 5 6 7 થઈ ગયા ભાઈ 7। હવે આ 7 ઇલેક્ટ્રોનમાંથી નીચે કેટલા ભરાશે અને ઉપર કેટલા ભરાશે ચલો ઉપર તો હું 2 લઈ લઉં છું ટોટલ તમારે કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન રાખવાના 3 ચલો 3 માંથી આ 2 ઉપર ગયા હજુ કેટલા રહે 1 અયુગ્મિત બાકી છે અને બાકીના 2 2 ની જોડીમાં છે એટલે આ ઇલેક્ટ્રોન શું થશે T2G5 5 ઇલેક્ટ્રોન છે EG2 થાય બોલો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 3 છે માટે ચુંબકીય ચાક માત્ર 3.87 બીએમ થાય 3.87 બીએમ। ચા ક્લિયર ત્રીજું ઉદાહરણ લઈએ જોજો બરાબર COCN6 -3 જો અહીંયા F કેવો લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ છે બોલે H2O કેવો છે ભાઈ નિર્બળ લિગેન્ડ છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત કરતો નથી એમના એમ જ રાખું છું ટોટલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 1 2 3 ટોટલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 2 ને 2 4 ચલો પણ અહીં CN પ્રબળ લિગેન્ડ છે ચલો અહીંયા પણ CO+3 થશે આનું આ લખીએ ચલો CO+3 ની ઇલેક્ટ્રોન લખો
आर्गन कंप्लीट 3d6 4s0। चलो डी कक्षक कितनी है भाई? 5 बराबर है। चलो अष्टफलक में 3 शक्ति ओछी हो जेने t2g कीधा छे ने 2 शक्ति वधु होय eg कीधा छे। चलो आपणे 6 इलेक्ट्रॉन भरवा छे। हवे जुओ 6 इलेक्ट्रॉन केते भरीशु पहला कायदेसर બધામાં 1 2 3 4 5 6 થઈ ગયે। હવે અહીંયા જેમ f અને h2o નિર્બળ લિગેન્ડ છે એમ અહીંયા cn માઈનસ કેવો લિગેન્ડ છે ભાઈ? પ્રબળ લિગેન્ડ છે। અને બોલો પ્રબળ લિગેન્ડ હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોન કાયદેસર શું થઈ જાય? યુગ્મિત થઈ જાય। એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, બોલો યુગ્મિત થઈ ગયા। તો બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે। બોલો આ 6 6 ઇલેક્ટ્રોન અહીંયા નીચે ભરાઈ ગયા એટલે આની ઇલેક્ટ્રોન t2g6 eg0। બોલો અહીં n બરાબર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે ન્યુ બરાબર શું થાય? ચુંબકીય ચાર્જ માત્ર 0 થાય। ખ્યાલ આવે છે ભાઈ તમને? ઓકે ચોથું એક આવું લઈએ, FeCN6 -4 લઈએ। ચલો FeCN6 -4 ચલો આમાં Fe +2 થાય, Fe નું ઓક્સિડેશન આ +2 થાય। चलो Fe करो तो आर्गन कंप्लीट 3d6 4s0 Fe +2 ની ઇલેક્ટ્રોન થાય। ચલો D કક્ષક કેટલી છે ભાઈ? 5 ચલો 2 ની શક્તિ વધારે 3 ની શક્તિ ઓછી, ઓછી વાળી ને T2g વધુ વાળી ને eg। चलो CN કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે। ચલો 6 ઇલેક્ટ્રોન ભરવા છે, બોલો 6 6 કેવી રીતે ભરી જશે? આ રીતે ભરી જશે, 6 6 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે। બરાબર છે ભાઈ? શું થયું ભાઈ? 6 ઇલેક્ટ્રોન તમારે ભરવાના હતા, CN પ્રબળ લિગેન્ડ છે એટલે 6 6 ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા, 6 6 નીચે ગયા। બોલો અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, ન્યુ બરાબર 0 થાય। ઇલેક્ટ્રોન શું થશે? T2G6 eg0 ઉપરની જેમ જ, બરાબર છે? તમારે આમ લખવો તો પણ બાદ આ 6 ઇલેક્ટ્રોન તમારે આમ લખવો તો આમ રાતે લખો, જુઓ આ રીતે 5 છ થઈ ગયા અને પછી ઇલેક્ટ્રોન શું થાય? યુગ્મિત થઈ ગયા। આ તમે આમ પણ લખી શકો, મને જરાય વાંધો નથી। 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને આ 6 પછી શું થાય? CN પ્રબળ લિગેન્ડ છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થઈ ગયા? યુગ્મિત થઈ ગયા એટલે અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી। ચુંબકીય ચાક માત્ર 0। તમારે અનુચુંબકીય પ્રતિચુંબકીય કહેવો તો તમે કહી શકો, બોલો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે આ પ્રતિચુંબકીય બને, આ પણ પ્રતિચુંબકીય બને। ચલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ અનુચુંબકીય છે, આ પણ અનુચુંબકીય બને। બરાબર છે ભાઈ? તમે આ જ રીતે આ તો સપોઝ કે ML6 પ્રકારની વાત કરી, તમે ML4 માં પણ તમે કહી શકો આ રીતે। ચલો એકાદ ઉદાહરણ લઈ લઈએ, NiCl4-2, આમાં Ni+2 હોય, આર્ગન કમ્પ્લીટ 3d8 4s0। ચલો ડી કક્ષક કેટલી છે ભાઈ? 5। ચલો એમાં બદલાઈ જશે હે ને, એમાં 3 ની શક્તિ વધારે હોય અને 2 ની શક્તિ ઓછી હોય, 2 ને આપણે શું કહેવાય? eg કહેવાય, 3 ને t2g કહેવાય। ચલો 8 ઇલેક્ટ્રોન ભરવા છે, પહેલા બધામાં કાયદેસર એક એક ભરાશે, 1 2 3 4 5 6 7 8 બોલો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2 2 નીચે આવી ગયા અને બાકીના આ 6 ઉપર, એટલે એમની ઇલેક્ટ્રોન શું થશે? eg2 t2g6। બોલો અહીં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે
માટે ચુંબકીય ચાક માત્ર 2.83 બિલિયન થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે એને અનુચુંબકીય કહેવાય. તો આ રીતે ગમે તે ઉદાહરણ માટે તમે આ રીતે શક્તિ સ્તર વિપાટન બરોબર છે સ્ફટિક ક્ષેત્રનું વિભાટન વિભાજન તમે સમજાવી શકો છો. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખી ગઈ છે, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. ઓકે, મળીએ, બાય.